નમસ્તે, મજામાં આસો ને તમે? ખૂબ સરસ. આજે આપણે ઘણા સમય બાદ મળ્યા છીએ. આજે આપણે પહેલો લેક્ચર અત્યારે છઠ્ઠા ધોરણનું લઈશું. છઠ્ઠા ધોરણની અંદર આપણે પાઠ એક વિશે તો આપણે વિડીયો મૂકી દીધા છે, ભણી ગયા છીએ. તો આજે આપણે જોઈશું પાઠ બે. જોઈએ. જોઈએ ધોરણ છ, વિજ્ઞાન ટેકનોલોજી, પ્રકરણ બે. એનું નામ છે આહારના ઘટકો. જોઈએ આહારના ઘટકો. ની અંદર પહેલા જોઈએ આપણે પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર તમને ખ્યાલ હશે કે આપણે પ્રકરણ એકની અંદર આપણે એવા ઘણા બધા ખાદ્ય પદાર્થોની યાદી તૈયાર કરી છે, બરોબર? જેવા કે આપણે ખાઈએ છીએ, રોટલી છે, શાક છે, ભાત છે, વિવિધ દાળ છે, દહી છે, ઘી છે, માખણ છે, પનીર છે, ઘણી બધી વસ્તુઓ આપણે ખાઈએ છીએ. તો આ બધી વસ્તુઓ આપણે આપણા ખોરાકમાં મેળવીએ છીએ. આ ઉપરાંત ભારતના વિવિધ દેશમાં પણ અલગ અલગ લોકો અલગ અલગ વસ્તુઓ ખાય છે, અલગ અલગ ખોરાકો ખાય છે, તે આપણને આ નકશામાં અંકિત કરેલા છે. આ ખોરાકની અંદર શું હોઈ શકે છે? રોટલી, દાળ, રીંગણનું શાક, આ ઉપરાંત ભાત હોઈ શકે છે, સંભાર હોઈ શકે છે, ભીંડાનું શાક હોઈ શકે છે. ઉપરાંત કેટલાક લોકો ઇડલી, માછલી અથવા શાકભાજી પણ ખોરાકમાં ખાય છે, બરોબર? એના માટે આપણે પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ એકની અંદર આપણે જોઈએ કે ખરેખર શું આપણા અનાજની અંદર બનેલી ઓછામાં ઓછું એક વસ્તુ આ બેમાંથી હોઈ શકે છે. તમે જુઓ, આપણે રોજ જે વસ્તુ ખાઈએ છીએ ને, એમાં બે વસ્તુ તો હોય છે, કાં તો ભાત હોય છે અથવા તો ઘઉં. આ બે વસ્તુ તો આપણે ખાઈએ જ છીએ, બરોબર? ભાત અને ઘઉં બે વસ્તુ આપણે ખાઈએ છીએ. એ ઉપરાંત કઈ કઈ એવી વસ્તુઓ હોય છે? તો બીજા ખાદ્ય પદાર્થની અંદર દાળ અથવા માછલી આઈટમ હોઈ શકે છે. કોઈ દાળ હોય, શાકભાજી હોય, માંસ હોય, માછલી હોય વગેરે વસ્તુ ખાઈએ છીએ. આ ઉપરાંત દહી છે, છાશ છે, અથાણું છે, એ પણ આપણે ખાઈએ છીએ. હવે કોષ્ટક આવશે, એ કોષ્ટકની અંદર વિવિધ ક્ષેત્રોમાં કયા કયા આહારો ખાય છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. જો આ કોષ્ટક છે, આ કોષ્ટકની અંદર તમે જોશો કે પંજાબ, તો પંજાબની અંદર શું ખાય છે? તો મકાઈનો રોટલો, રાજમા છે, વાલના બીજ છે, સરસવનું શાક છે, દહી છે, ઘી છે વગેરે વસ્તુ ખાય છે. આંધ્રપ્રદેશની અંદર કઈ કઈ વસ્તુઓ ખાય છે? તો આંધ્રપ્રદેશની અંદર ભાત છે, તુવેરની દાળ છે, રસમ છે, કંદુર એટલે કે ટિંડોળા છે, અને છાશ અને ઘીનું ઘી તથા અથાણું ખાય છે. એવી રીતે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કઈ કઈ વસ્તુઓ હશે? તો અનાજની વસ્તુમાં આપણે ઘઉં અને ભાત ખાઈએ છીએ. આ ઉપરાંત દાળ અને માંસની વસ્તુ પણ ગુજરાતની અંદર ખાય છે. ઈંડા, ખાસ વધારે ઈંડા છે, બરોબર છે, આપણે ભારત ગુજરાતની અંદર ખાઈએ છીએ. ત્યાર ઉપરાંત તુવેરની દાળ છે, મગની દાળ છે, અલગ અલગ આપણે દાળ પણ ખાઈએ છીએ. ઉપરાંત શાકભાજીમાં તો બધા જ પ્રકારના શાકભાજી તમને ખ્યાલ હશે, બરોબર છે, જેમ કે કોબીજ છે, ટિંડોળા છે, વાલોળ છે, તુવેર છે, બરોબર, ઘણી બધી શાકભાજી છે, ટામેટા છે, બટાકા છે, રીંગણા છે, શાક, કાંદા છે, ઘણી બધી વસ્તુઓ આપણે ખાઈએ છીએ. તો આવી રીતે આપણે ઘણી બધી વસ્તુઓ આપણે ખાઈએ છીએ. તો એ મુજબ તમારે કોષ્ટક બનાવવો છે. ગુજરાત સિવાય પણ કેટલાક એવા પ્રદેશ છે તેની અંદર અલગ અલગ, પંજાબ છે, દિલ્હી છે, રાજસ્થાન છે, એમાં અલગ અલગ વસ્તુ ખાઈએ છીએ. આ ઉપરાંત તમે જોશો કે ક્યારેક આપણે શું બધા જ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. તો ક્યારેક કેવું હોય છે, આપણે પ્રવાસમાં ગયા હોય, બરોબર છે, તો પ્રવાસમાં ગયા હોય તો ત્યારે આપણે બધા જ પ્રકારનો ખોરાક ખાઈ શકતા નથી, બરોબર છે. ત્યારે આપણે જે રસ્તામાં મળે છે એ ખાઈ શકીએ. જેમ કે ટ્રેનમાં ગયા હોય તો આપણને સમોસા, ઇડલી સંભાર, બરોબર છે, વડાપાઉં, એવી કોઈ પણ વસ્તુ મળે તો આપણે એને ખાઈ શકીએ છીએ અને એ જ ખાઈએ છીએ. એટલે જરૂરી નથી કે આપણે દરરોજ અલગ અલગ પ્રકારનો અલગ અલગ ખોરાક ખાઈએ છીએ. પણ કેટલીક વાર એવું થાય કે ટ્રેનમાં મુસાફરીમાં ગયા હોય તો આપણને સારો ખોરાક એટલે કે પોષક તત્વયુક્ત ખોરાક ખાવાનો મળતો નથી, બરોબર છે. જે રસ્તામાં આપણે ઉપલબ્ધ હોય તે આપણે ખાઈ લઈએ છીએ. એટલે કે આપણે ત્યારે તે જ ખાઈએ છીએ જે આપણે રસ્તામાં આપણને મળે છે. એટલે રસ્તામાં આપણને જે દાળ વડા છે, ભજીયા છે, કોઈ વસ્તુ આપણે ખાઈએ છીએ. આમાંથી કેટલાક માટે શક્ય નથી હોતું કે બધા જ ખોરાક વાનગી પ્રત્યેક સમયે ખાઈ શકીએ. એટલે દરરોજ બધા જ અલગ અલગ પ્રકારની વાનગી ખાઈ શકીએ એ શક્ય હોતું નથી, બરોબર છે. જેમ કે દાળ, ભાત, શાક, રોટલી, શાકભાજી, શું તમે માનો છો
કે આપણા શરીરને વિશિષ્ટ ઉદ્દેશ માટે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા હોય છે. તમે એવું માનો છો કે આપણા શરીર છે એ શરીરને વિશિષ્ટ ઉદ્દેશ માટે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા હોય છે? તો હા, આપણે માનીએ છીએ કે આપણે દરરોજના દરરોજ વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના ભોજન ખાવા જોઈએ. કેમ? કેમ કે આપણા શરીરની અંદર જે ઘટકો છે, જેમ કે કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે, ખનિજ સાર છે, બરાબર છે, આ ઉપરાંત રેસાઓ છે, આ બધી વસ્તુ આપણા શરીરમાં હોવી જોઈએ અને જવી જોઈએ. અને આ વસ્તુ લેવા માટે આપણે શું કરવું જોઈએ? તો રોજે રોજ વિવિધ પ્રકારના ખોરાક ખાવા જોઈએ. આગળ જોઈએ આપણે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થમાં શું શું હોય છે. આપણે જે ખોરાક કહેવાય છે, ખોરાકમાં શું શું હોઈ શકે છે વિવિધ પ્રકારના ખોરાકમાં? તો પહેલું આપણે જોઈએ તો આપણે જાણીએ છીએ કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રીથી બનેલી હોય છે, જે આપણે વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે. જેમ કે રોટલી, ઘઉં વનસ્પતિમાંથી મળે છે, બરાબર. ભાત, ચોખા તો ડાંગરમાંથી મળે, વનસ્પતિમાંથી મળે છે. પિંડા છે, પાપડ છે, આ બધી વસ્તુ વનસ્પતિમાંથી મળે છે. માછલી હોય, બરાબર છે, ઈંડા હોય, પછી મરઘી મટન હોય, તો આ બધી વસ્તુ આપણને પ્રાણીઓમાંથી મળે છે. જેમ કે અહીંયા જો રોટલી છે, લોટ, ઘી તો આપણને પ્રાણી અને વનસ્પતિમાંથી, લોટ આપણને વનસ્પતિમાંથી મળે છે અને ઘી આપણે પ્રાણીમાંથી મળે છે. રીંગણનું ભરતું, રીંગણ, તેલ, મીઠું, મસાલા, બધી વસ્તુ આપણને ક્યાંથી મળે છે? વનસ્પતિમાંથી મળે છે. રાજમા ચાવલ તો રાજમા, મીઠું, મસાલા, તેલ એ પણ આપણને કેમાંથી મળે છે? વનસ્પતિમાંથી મળે છે. દાળ, કઠોળ, મીઠું, મસાલા, ઘી, ચોખા, ભાત વગેરે આપણને વનસ્પતિમાંથી મળે છે. ઓકે, અને ઘી આપણે ક્યાંથી મળે છે? પ્રાણીઓમાંથી. તો આપણે સરસ મજાનો પાઠ જોયો. ખૂબ ખૂબ આભાર. નમસ્તે.